કેશોદમાં ગુનાખોરીના કિસ્સાઓમાં પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલો. સલામત ગુજરાતના સૂત્રોના ઉડતા ધજાગરા પાછળ ગુનાખોરી ફૂલી ફાલી છે. લોકસભાની સામાન્ય ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ અધિકારીઓની બદલીઓનો ગંજીપો ગમે ત્યારે પીંચવાનો હોય. જતા જતા પદાધિકારીઓની ખુશામત કરવા, ભાગભટાઈની મલઈ ઘર ભેગી કરવાના સામાન્ય માણસો પર કાયદાનો દંડ પછાડતી કેશોદ પોલીસ ગુનેગારોને છાવરતી હોવાનું અને ગુનાખોરીના ધંધાઓમાં મોકળું મેદાન કરવામાં આવ્યા હોવાનું ગંભીર આક્ષેપો થવા લાગ્યા છે. ત્યારે તાજેતરમાં જ મારામારીના ત્રણેક કિસ્સાઓમાં આરોપીઓને સહેલાઈથી છૂટી શકે તેવી કલમો લગાવવામાં આવી હતી. ત્યારે સામાન્ય વ્યક્તિ નજરે નિહાળીને 307નો ગુનો કર્યો છે ત્યારે એવું રટણ કરતા હોય ત્યારે કેશોદ પોલીસ દ્વારા સામાન્ય કલમો હેઠળ ગુનો નોંધીને સબ સલામતના પોકળ દાવાઓ કરે છે. ત્યારે તાજેતરમાં જ ઇન્દિરાનગર વિસ્તારમાં મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા દીપકભાઈ ઉર્ફે કાનો નાથાભાઈ રાઠોડ પર દાતરડું અને લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કરીને એક સંપ કરી અશોક ભીમાવાળા, ગગુ ભીમાવાળા, વલ્લભભાઈ ભીમાવાળા વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. ત્યારે ફરિયાદી ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોય ત્યારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં કેશોદ પોલીસે આરોપીની અટકાયત કરી હતી અને જામીન આપી દેતા પોતાનો રોફ જમાવતા ઇન્દિરાનગર વિસ્તારમાં બાઇકો લઈને ફરતા ભયનો માહોલ સર્જાયો હતો. ત્યારે થોડા દિવસો પહેલાં જ શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી ઈંધણ તરીકે ઉપયોગમાં લેવામાં આવતા ઝડપાયેલા જથ્થા સાથે બે સગીર પિકઅપ વાહન ચલાવીને ખાનગી લક્ઝરીમાં બસમાં ઈંધણ ભરી રહ્યા હતા. ત્યારે સગીરો ક્યાંથી જ્વલનશીલ પ્રવાહી લાવ્યા હતા તે સ્થળે પહોંચીને સમગ્ર જથ્થો કબજે કરવામાં આવ્યો ન હતો અને સગીરોના વાલી વારસ વિરુદ્ધ કોઈપણ કાર્યવાહી કરવામાં આવી ન હોવા પાછળ 5 આંકડામાં સવાયું મેળવી સબ સલામતના સૂત્રને સમર્થન આપ્યું હતું. ત્યારે કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાખોરીના આરોપીઓ જામીન ઉપર છુટકારો મેળવીને ફરિયાદીને ધાક ધમકી આપતા હોય તો પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ફરિયાદીઓ ફફડી રહ્યા છે. ત્યારે આંગળીયા પેઢીના 21 લાખ રૂપિયાની વિશ્વાસઘાત છેતરપિંડીની ફરિયાદમાં સમાધાનકારી વલણ અપનાવીને પ્રોત્સાહન આપીને ગુનાખોરીને પોષણ આપવામાં આવે છે. શાંતિ સમિતિની બેઠક બોલાવી પ્રણાલી પ્રમાણે ફોટો સેશન કરીને સંતોષ માન્યો હતો. ત્યારે રાત્રે 30 ફંટરિયાઓ લાખો રૂપિયાનો ઘોડી પાસાનો જુગાર રમતા હતા ત્યારે 3000 સાથે 7-1 શખ્સો ઝડપીને છાતી ફુલાવી હતી. ત્યારે કેશોદના માંગરોળ રોડ પર પાટિયાની આસપાસ વાડી વિસ્તારમાં રાત્રે રમવાની રજા આપી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે બાતમી દારૂને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ધંધા કરવાનો, લુખ્ખાગીરી કરવાનો પીળો પરવાનો આપનાર જવાબદાર તંત્રને કારણે શહેરીજનો અને વેપારીઓ હાલ તો પીસાઈ રહ્યા છે. ત્યારે જીઆરડી અને હોમગાર્ડની દર મહિને ફરજના સ્થળ બદલવામાં ન આવતા પાછળ અનેક અમુક ઘરે હાજર હોય છતાં પણ હાજરી પૂરવામાં આવતી હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. ત્યારે ડબલ એન્જિન વાળી સરકારના પ્રતિનિધિઓ અને પદાધિકારીઓએ પોતાની ભલામણો કરવાની માનસિકતા છોડશે નહીં તો કેશોદ શહેર ગુનાખોરીનું, નશાખોરીનું હબ બની જશે તો નવાઈ નહીં રહે જેવું હાલ તો લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. મારું નામ પુષ્પાબેન નાથાભાઈ રાઠોડ છે. હું ઇન્દિરાનગરની રહેવાસી છું. અમારે તારીખ 13ના રોજ રાત્રે 9:30 આસપાસ મારો દીકરો પાનના ગળે બેઠો હતો ત્યાં આ 3 આરોપી, પહેલાનું નામ છે વલ્લભભાઈ ભીમાભાઈ વાળા, બીજાનું નામ છે ગગુભાઈ ભીમાભાઈ વાળા, ત્રીજાનું નામ છે અશોક ભીમાભાઈ વાળા. આ લોકો ત્રણેય આવી દાંતરડું લઈને મારા દીકરા માથે ઝીમણેલ હુમલો કરેલ છે. તે બાબતે મારા દીકરાની તબિયત બગડતા અમે તાત્કાલિક 108માં ફોન કરી કેશોદ સિવિલમાં ઇમરજન્સીમાં પહોંચાડેલો હોય ત્યાંથી અમને જૂનાગઢ 108 દ્વારા ટ્રાન્સફર કરેલ છે જૂનાગઢ સિવિલમાં. ત્યાં મારા દીકરાની સારવાર થતાં પછી અમે પોલીસ સ્ટેશનમાં કેશોદ ફરિયાદ કરેલી છે, છતાં એ લોકોએ હજી મારા દીકરાને રજા થઈ કે ન થઈ ત્યાં તો એ લોકોએ આરોપીને છોડી મૂક્યા છે અને હું એસપી સાહેબ પાસે આંદોલનમાં ઉતરવાની છું. મને આમાં પૂરેપૂરો ન્યાય જોઈએ છે. અત્યારે મારા દીકરાને લઈ અને કેશોદ પોલીસ સ્ટેશનમાં આવ્યું છે. અત્યારે એકે સ્ટાફ હાજર નથી અને અમને 15 ફોન કર્યા છતાંય મને જવાબ મળેલ નથી. તે છતાંય મારે ધક્કો ખાવો પડ્યો છે. મને ગોયલ સાહેબે ફોનમાં મને સમજાવી દીધું કે અમારા બાપની ધોરાજી નથી. મેં કીધું સાહેબ બાપની ધોરાજીની વાત નથી, આમાં કોઈનું ન હાલે. મારા દીકરાને જે પ્રમાણે ઈજા થઈ ને એ પ્રમાણે કલમ ટાંકવાની તમારી ફરજ હતી, એ તમે ફરજ પૂરી કરી નથી. એ બાબતે હું અહીં અત્યારે આ વિડીયો જાહેર કરું છું. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.